વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આચાર્યની દાદાગીરી સામે આવી છે, તો શાળામાં આચાર્યની દાદાગીરી સામે આવી છે. કામરેજના હલધરુમાં આવેલ શાળાની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 3ના વિદ્યાર્થીને માર માર્યા હોવાની ઘટના બની છે. તો હલધરુની ક્રિષ્ણા સ્કૂલમાં આ બનાવ બન્યો હતો, જેમાં આઈ કાર્ડ પહેરીને નહીં આવતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીને માર મારતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા, હોબાળો મચાવ્યો હતો, વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તો કામરેજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં શાળામાં આચાર્યની દાદાગીરી સામે આવી છે, જેમાં કામરેજના હલધરુમાં આવેલ શાળાની ઘટના છે, જેમાં ધોરણ 3ના વિદ્યાર્થીને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. તો હલધરુની ક્રિષ્ણા સ્કૂલમાં આ બનાવ બન્યો હતો, જેમાં આઈ કાર્ડ પહેરીને નહીં આવતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. તો ન જેવી બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતા તેને ઇજાઓ પણ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો ધોરણ 3માં અભ્યાસ કરતું બાળક કહેવાય તેને ન જેવી બાબતે માર મારવામાં આવ્યો છે. તો શાળામાં આચાર્યની દાદાગીરી પણ સામે આવી છે અને વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા, વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે. કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.